ઓકે, એટલે આપણે લાઠીદળના ટ્રસ્ટીઓ સાથે જે વાતચીત કરવાની છે એને લગતો આજે આપણે વિડીયો થોડો કરી લેશું, એટલે એ ડિસ્કશન્સમાં એનો ઉપયોગ થાય. ખાસ કરીને તો મારે જે શિક્ષણની નવી પદ્ધતિ છે એના વિશે થોડી વાત કરવાની હતી, કારણ કે બધાને એમ લાગે કે આ ટ્યુશન ક્લાસ છે, જેમ બીજા ટ્યુશન ક્લાસ ચાલતા એમ આ ટ્યુશન ક્લાસ ચાલે છે, તો આમાં શું મોટી ધાડ મારી. તો ટ્રસ્ટીઓને ખાસ એટલા માટે કહેવાનું છે કે જો ટ્રસ્ટીઓ આ નવું શિક્ષણ સમજે તો એ પણ અહીંના મેનેજમેન્ટને એ રીતે પૂરો ટેકો આપે, એમને ઉત્સાહ આપે અને એમને વિનંતી કરે કે મને પૂરેપૂરો સહકાર આપે અને આ રીતે આપણે ધીરે ધીરે એનો અમલ કરી શકીએ. કારણ કે અત્યારના શિક્ષણમાં શું થાય છે કે આપણે જે ટ્યુશનની પ્રથા પડી છે એને કારણે છોકરાઓ સવારથી સાંજ સુધી એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં દોડ્યા કરે, પણ ખરેખર એમાંથી એને જ્ઞાન ન આવે. જેમ આપણે ખેડૂત છીએ કે ખેતરને જો આપણે બધે શેઢે ખાડા ખોદા કરીએ તો એમ પાણી ન નીકળે, પાણી કાઢવું હોય તો કૂવો ઊંડો ખોદવો પડે. એટલે આ ઊંડો કૂવો ખોદવાની વાત છે, એટલે આ નવું શિક્ષણ છે એમાં. એટલે એ નવા શિક્ષણને બીજું શું કે ફ્લિપ મેથડ કહે છે. હવે ફ્લિપ એટલે મેથડ એટલે શું, તો કે તમારે અત્યાર સુધી જે ચાલુ શિક્ષણમાં સ્કૂલમાં ભણવાનું હોય અને ઘેરે હોમવર્ક કરવાનું હોય, પણ એને બદલે જે ભણવાનું છે એનો જો વિડીયો થઈ જાય તો એ વિદ્યાર્થી ગમે ત્યારે જોઈ શકે, અને જે હોમવર્ક ઘેરે કરતા હોય એ જો સ્કૂલમાં કરે તો શિક્ષક એને મદદ કરી શકે વિદ્યાર્થીને, અને એ વિદ્યાર્થી એ રીતે વધારે શીખી શકે. તો આ પદ્ધતિથી જે અહીંયા શિક્ષકોએ જે પ્રયત્ન કર્યો છે એ લોકોએ ઘણાએ લખ્યું છે કે એના અનુભવો, કે જે 20% જે પર્સન્ટાઇલમાં જે ક્લાસ હતો એ ક્લાસને એણે 80% પર્સન્ટાઇલમાં લાવી દીધા. એટલે એનો અર્થ કે જે તળિયે છોકરાઓ હતા એને ઉપર લાવી દીધા. એટલે આ વસ્તુ શક્ય છે. હવે કેવી રીતે શક્ય છે અને કેવી રીતે બનાવીએ છીએ એનું બધું આખું જે અમારી વેબસાઇટ છે એની ડિટેલ બધી આ જે છોકરીઓ છે એ તમને બતાવશે. આપણે નિકિતા, તૃષાલી, કિરણ, પાયલ, અમી એ બધા બહુ સરસ કામ કરે છે. આપણે બીજી બધી જગ્યાએ કરતાં અહીંયા સારી રીતે સફળ જાય છે એનું કારણ આ છોકરીઓની મહેનત છે, એ બહુ હોશિયાર છે. એટલે એ બધી જ તમને બતાવશે કે આ અમે નવી પદ્ધતિમાં કેવી રીતે એ શીખવાડીએ છીએ અને એ ધીરે ધીરે એને મોબાઈલ એજ્યુકેશન કેવી રીતે કહેવાય, કે આપણે બધાના પાસે ટેબ્લેટ હોય તો એ ગમે ત્યારે ભણી શકે. અત્યારે જેમ વહેલા ઉઠાડીને બિચારાને ભણો બેસાડી દઈએ પણ ઊંઘમાં હોય ભણી ન શકે, અને રાતે થાકેલા હોય ત્યારે આપણે ધરાર બેસાડી રાખીએ એથી ન આવી શકે. પણ આજે નવી પદ્ધતિમાં એ જ્યારે ઊંઘમાં કે થાકેલા કે ન હોય ત્યારે જો ભણશે તો એને મગજમાં બરાબર ઉતરી જશે. અને મગજમાં ઉતારવા માટેની પણ જે લેટેસ્ટ પદ્ધતિ છે કે ભાઈ અહીંયા ડૉક્ટરો કે PhD સ્ટુડન્ટ પણ કેવી રીતે યાદ રાખે છે, બધું ભણે છે, એના જે પ્રોગ્રામો છે એ બધું કેવી રીતે વણેલું છે એ પણ તમને આ બહેનો બતાવશે. કે ભાઈ આપણે તમે આજે કોણ બનેગા કરોડપતિમાં જેમ અમિતાભ કહે છે ને કે કમ્પ્યુટર જી આનો જવાબ આપો, તો આમાં એવું જ છે. આમાં છોકરીઓ કમ્પ્યુટરને પૂછશે કે મારો આ જવાબ છે, સાચો જવાબ શું છે, અને પછી પોતાનો ટેસ્ટ લઈને સરખામણી કરે. એટલે એ બધું ઘણું બધું એ બધું નવું છે. અને બીજું ભણવાનું પણ જે વિડીયો લઈએ છીએ એ પણ થોડું જુદું પડે છે. જુદું એટલા માટે પડે છે કે આપણે ત્યાં જે ગુજરાતીને પુસ્તકો છે એ ગુજરાતીઓએ નથી લખ્યા, ગુજરાતી ભાષામાં નથી લખાયા, એ અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં માત્ર ભાષાંતર કરેલું છે. એટલે ઘણું બધું અટપટું અને અઘરું પડે છે. અને અંગ્રેજીવાળાએ પણ પોતે પોતાનું તૈયાર નથી કર્યું, એ પણ અમેરિકાની કોઈ વેબસાઇટમાંથી કોપી મારી છે. એટલે મેં એના ઘણા બધા દાખલા જોયા છે આમાં, કે જે અમેરિકામાં કહેવત હોય કે રૂઢિપ્રથા હોય એ ઇન્ડિયામાં લાગુ ન પડે, મગજમાં ના ઉતરે. જેમ આપણે આપણી ગુજરાતીની હોય એ અમેરિકાને છોકરાઓને શીખવાડત ના આવડે ને. ધારો કે આપણે કહીએ કે ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય તો એમ કે ગાડાનો ભાર મેં ઉપાડ્યો. હવે એવી વાત તમે અમેરિકાના છોકરાઓને શીખવાડવા જાઓ તો એને ખબર ના પડે કે જાણે ગાડું જોયું નથી કે શું છે કે એને કંઈ નહીં.
એવી રીતે આપણે થાય છે. અત્યારે મેં જોયું કે આ પેલા વિજ્ઞાનના પાઠમાં આવે છે કે ધેર ઇઝ એ રૂમ એટ ધ બોટમ, તળિયે ઘણી જગ્યા છે. હવે આપણા છોકરાઓને એનું ગુજરાતી કરે કે હવે તળિયે ઘણી જગ્યા છે એટલે શું, કંઈ મગજમાં ના ઉતરે, પણ એ અંગ્રેજી રૂઢિપ્રયોગ હોય કેવો તો એના ઉપરથી આવ્યું છે. એટલે આવી રીતે ઘણી બધી વસ્તુઓ જે છે એ બરોબર સમજાતી નથી છોકરાઓને, અને એટલે ગોખવું પડે, ને એટલા માટે આ બધું આપણે પરિણામ ખરાબ આવે છે. કે ગે વર્ષે જો કે 46% છોકરાઓનું પરિણામ આવ્યું 12મા ધોરણનું. હવે 46% એટલે 50% કરતાં ઓછું. હવે આપણે જો ઘરમાં કોઈ રોટલા ઘડવાવાળું હોય ને 10માંથી 6 રોટલા જો કાચા કે બળી ગયેલા હોય, ખાવા જેવા ના હોય, તો આપણે એને શું કહીએ? તો શિક્ષણમાં આપણે કેમ આગ્રહ નથી રાખતા? શિક્ષણમાં જો આ વર્ષે આપણા સૌરભભાઈ પટેલ નાણાં પ્રધાન છે, તેણે 24,000 કરોડ રૂપિયા શિક્ષણના બજેટમાં મૂક્યા છે. સરકાર તો એટલું ખર્ચે જ છે, પણ મા બાપે પણ પોતાની બધી બચત લગભગ કાં લગ્નના ખર્ચમાં કાં છોકરાઓના ભણતરમાં વાપરતા હોય છે. હવે આટલું બધું આપણે ખર્ચ થતું હોય છતાં જો એનું પરિણામ આવું આવતું હોય તો એનું કંઈક કારણ છે. તો આ બધાના કારણો સર આપણે શિક્ષણ જે નવું લાવવાનું છે, અને મેં કીધું ને કે અત્યારે બધું જ શિક્ષણ ઓનલાઈન જતું રહ્યું છે. જેમ પેલા ઋષિમુનિઓને ત્યાં ભણવા જતા, પહેલો દાયકો હતો, પછી કાગળની શોધ થઈ તો કાગળોમાં બધું લખવા માંડ્યું, હવે બધું કમ્પ્યુટરમાં જતું રહ્યું છે. એટલે આપણે એક ટેબ્લેટ બરાબર 100 શિક્ષક બરાબર છે, એટલે એમ હું માનું છું. એટલે આ બધું જ નવું ઉપયોગ કરી અને આપણે આધુનિક શિક્ષણને લાવવાનું છે. અને જેમ પહેલાં અહીંના શિક્ષકોએ એના વિદ્યાર્થીઓનું પરિણામ સુધારી દીધું હતું, એવી રીતે આપણે લાઠીદળમાં પણ જો આ 100% અમલ કરીએ તો મને ખાતરી છે કે આપણે આપણું પરિણામ ડબલ કરી શકીએ, ને છોકરીઓને ઓછી મહેનત પડે, ઓછા ઉજાગરા થાય અને થઈ શકે. અને એથી ઉપરાંત આગળ વધીને આપણે હવે એક આઉટરનેટનો પ્રયોગ કરીએ છીએ. અત્યારે રાજકોટમાં આવતી અઠવાડિયે એનો ટેસ્ટિંગ થવાનું છે. જો એ સફળ થશે તો ગામડે ગામડે પણ અત્યારે જે બેકાર છોકરાઓ રખડે છે ને ત્યાં ગામડા નથી મળતું, ત્યાં પણ વગર ખર્ચે આવા સેન્ટર આપણે ઊભા કરી શકશું. એટલે આપણે આ નિકિતાને, ત્રુશાલીને અને બધાને મોકલીને બધાને મદદ કરી, અને આપણે આપણી જે 17 પટેલની સંસ્થાઓ છે એમાં પણ બધાને શીખવાડી શકીએ, એટલે આ રીતે કરી શકીએ. એટલે આ જે નવું છે એના વિશે વધારે હું ડિટેલમાં નથી જતો, એ તમને જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરશે એમાં થશે. પણ આટલું આપણે જો ટ્રસ્ટીઓ સમજે અને એને મગજમાં ઉતરે કે ભાઈ આ શા માટે જરૂરી છે અને આપણે શા માટે પહેલ કરવી જોઈએ, તો આજનું આપણું આ બધું ડિસ્કશન જે ટાઈમ લીધો એ યથાર્થ ગણાશે, યોગ્ય લાગશે. બસ ખાસ આટલા આ મુદ્દા મારે કહેવાના છે. અને બીજું તો જો કદાચ ફરીથી ટ્રાય કરજો, હું હઈશ ને કોઈને કંઈ પ્રશ્નો